નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી સવા હાઈસ્કૂલ જોરાવનગર તરફથી. આજે આપણે વાત કરવાના છીએ સ્ટાન્ડર્ડ 11th ની અંદર. આજે આપણો વિડીયો છે ઇંગ્લિશ પાર્ટ 7 ની. તો કે યસ, સમજાય છે? ચાલો આજે આપણે વાત કરીશું. તો કે આપણે છે લાસ્ટ વિડીયોની અંદર, જે પ્રીવિયસ વિડીયો હતો આપણો, એની અંદર આપણે છે ઓટોફેબ ટેકનોલોજી છે એ કમ્પ્લીટ કરી હતી. તો ત્યાંથી આગળ આપણે જે નેક્સ્ટ સ્ટોરી છે એની તરફ આગળ વધીએ. વાત કરવાના છીએ આજે આપણે એ પાલનપુર યુથ રી ઇન્વાઇટ્સ ધ હમ્બલ વોચ. તો આપણે આજ વાત કરવાના છીએ, તો જે પાલનપુર છે બનાસકાંઠાની અંદર, ત્યાંથી તો કે જે પ્રણવ મિસ્ત્રી છે એની સાથે રિલેટેડ આપણી આ સ્ટોરી છે. તો કે એની અંદર તો કે જે ડિજિટલ વોચ બનાવવામાં આવે છે તેની જ કંઈક આપણી આ સ્ટોરીની અંદર ચર્ચા કરવામાં આવી છે. અને એ છે એ તો કે એનો મેઇન છે એ છે તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આધારે તો કે જે ડિજિટલ વોચ છે એ પાલનપુરની અંદર પ્રણવ મિસ્ત્રી કઈ રીતના બનાવે છે અને એની પાછળ એનું શું એઇમ હોય છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ આપણે આ વિડીયોની અંદર, જે આપણે ધ્યાનથી એને અભ્યાસ કરવાનો છે. ચલો વધારે સમય નહીં લેતા આપણે છે એ સ્ટાર્ટ કરીશું. તો કે યસ, છે ટાઇટલ અ પાલનપુર યુથ રી ઇન્વાઇટ્સ ધ હમ્બલ વોચ. તો કે યસ, ચાલો એની અંદર તો કે સ્ટોરીને સ્ટાર્ટ કરીએ. એ પહેલા છે અમુક જે હાર્ડ લેંગ્વેજ છે અને હાર્ડ વર્ડ છે એના આપણે થોડાક મિનિંગ જોઈ લઈએ. તો ગ્રોઝરીની અંદર, તો ગ્લોઝરીની અંદર આપણે વાત કરવાના છીએ આજે ઇન્ટરેક્શન. તો ઇન્ટરેક્શનનો મિનિંગ થાય છે કોમ્યુનિકેશન. તો કે યસ, એટલે કે ચર્ચા કરવી. તમારે આ એક્ઝામની અંદર જે કોમ્પ્રિહેન્શન આવે છે એની અંદર આવા ક્વેશ્ચન ક્યાંક પૂછાય છે કે ઇન્ટરેક્શનનો મિનિંગ નીચેનામાંથી કયો હશે, અને તમને 4 એમસીક્યુ આપ્યા હશે એ બી સી, એમાંથી તમારે સિલેક્ટ કરવાનો હોય છે. એટલા માટે હું તમને અહીંયા ગ્લોઝરી છે એ લઈ લઉં છું. ચલો તો એની અંદર વાત કરીએ તો ઇન્ટરેક્શનનો મતલબ થાય છે કોમ્યુનિકેશન કરવું, એટલે શું, વાતો કરવી, ચર્ચા કરવી. પછી રોબોટિક્સ, તો રોબોટિક્સનો મતલબ થાય છે ધ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ રોબોટ એઝ વેલ એઝ કોમ્પ્યુટર સિસ્ટમ. તમે જ્યારે એક રોબોટ બનાવતા હોય અને ડિઝાઇન કરતા હોય એને શું કહેવાય, રોબોટિક્સ કહે છે. અને એઝ વેલ એઝ કોમ્પ્યુટર સિસ્ટમ, અને કોમ્પ્યુટર સિસ્ટમને પણ તમે ચેન્જીસ કરતા હોય, ડિઝાઇન કરતા હોય એને પણ રોબોટિક્સ કહેવાય. એટલે કે મતલબ રોબોટ બનાવો એને રોબોટિક્સ કહે છે. ચાલો એઆઈ, એઆઈનો મતલબ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. એટલે શું, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મતલબ છે જે તમારી ફિલિંગ અને ભાવનાઓને સમજીને કોઈ પણ કોમ્પ્યુટર સિસ્ટમ વર્ક કરે એને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સમજાય? તો આ છે એની આપણે વધારે ચર્ચા આગળ કરીશું. ચલો એક્સપ્લોર્ડ, તો એક્સપ્લોર્ડનો મતલબ થાય છે સર્ચડ. એટલે શું, તો કે સર્ચિંગ કરવું, મતલબ મેળવવું, નવી શોધ કરવી. એપ્લાયન્સીસ, તો એપ્લાયન્સીસનો મતલબ થાય છે મશીન્સ એન્ડ ડિવાઇસીસ. એટલે શું, તો આપણે જે હોમ એપ્લાયન્સીસ, આપણે એવો વર્ડ યુઝ કરીએ છીએ હોમ એપ્લાયન્સીસ, એટલે શું, ફ્રીજ, એસી. તો કે યસ, તો એટલે મતલબ એનો મતલબ થાય છે ડિવાઇસ અથવા મશીનરી જે આપણે ઘરની અંદર યુઝ કરીએ છીએ અથવા કોઈ બહાર યુઝ કરીએ પણ એને કહેવાય એપ્લાયન્સીસનો મતલબ મશીન. ચલો ગેસ્ચર, તો ગેસ્ચરનો મતલબ થાય સિગ્નલ. હવે આ ગેસ્ચર છે એ મતલબ છે સિગ્નલ એ શું, તો એનો મતલબ છે કે આપણે એમ કહીએ છીએ હેન્ડ ગેસ્ચર. ગેસ્ચર એ શું, તો કે હાથનો ફ્લો, મતલબ હાથ છે એ કઈ રીતના ફ્લો કરાવડાવો છો. તમારા ફેસ ગેસ્ચર એટલે શું, તો ફેસ ગેસ્ચર એટલે તમારે જે ફેસના એક્સપ્રેશન છે એ કેવા છે, તો એનો મતલબ થાય છે સિગ્નલ. એટલે શું, તો કે એ પ્રકારનો તમારો દેખાવ એટલે કે સિગ્નલ કેવા આપે છે એ. પછી ઇન્ડિકેશન, તો ઇન્ડિકેશનનો મતલબ થાય છે સજેશન. તો કે યસ, દર્શાવવું. સમજાય? એનો મતલબ એવો થાય છે ઇન્ડિકેશનનો, દર્શાવવું. ચલો યુગમેન્ટ, તો યુગમેન્ટનો મતલબ થાય છે એડ્સ ટુ. એટલે શું, તો કે ભેગું કરવું. યુગમેન્ટનો મતલબ શું થાય, તો વધારે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને ભેગા કરો એને શું કહેવાય, યુગમેન્ટ કહે છે. ચલો કન્સેપ્ચ્યુઅલી, તો કન્સેપ્ચ્યુઅલીનો મતલબ થાય છે હેઝ અન આઈડિયા. તો કે પહેલાથી વિચારેલું હોય એને જ કહેવાય કન્સેપ્ચ્યુઅલી. તો કે યસ. ચલો એમ્બેડેડ, તો એમ્બેડેડનો મતલબ થાય છે ફિક્સ્ડ ઇન્ટુ સમથિંગ ઓર પ્લાન્ટ. એટલે શું, તો કે પ્લાન્ટેડ અથવા એમ કહે છે કે એમ્બેડેડનો મતલબ એવો છે કે કોઈ વસ્તુ ઓલરેડી છે ડિવાઇસ, એની અંદર તમે કોઈ નવી વસ્તુ ફિટ કરો એને શું કહેવાય, એમ્બેડેડ સિસ્ટમ. સમજાય છે? આપણે કોમ્પ્યુટરની અંદર આ શબ્દ સાંભળ્યો હશે એમ્બેડેડ કોમ્પ્યુટર છે. મતલબ શું, જે ઓલરેડી જૂનું સીપીયુ હોય એની અંદર તમે નવી સિસ્ટમ એડ કરો તો એને આપણે એમ કહીએ છીએ એમ્બેડેડ કોમ્પ્યુટર છે. સમજાય? એટલે કે કોઈ સિસ્ટમ છે એની અંદર નવી સિસ્ટમ એડ કરો, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર નવું ઇન્સ્ટ્રુમેન્ટ એડ કરો એને કહેવાય એમ્બેડેડ. કમ્પ્લીટ? ચલો
હવે છે એ આગળ વાત કરીએ આપણે, અહીંયા છે એ ગ્લોઝરી કમ્પ્લીટ થાય છે. હવે આપણે આ જઈએ તો કે સ્ટોરીની તરફ. તો સ્ટોરી છે એ સ્ટાર્ટ થાય છે એ પાલનપુર યુથ રી ઇન્વાઇટ્સ ધ હમ્બલ વોચ. તો એની આપણે ચર્ચા આજે કરવાના છીએ. તો કે યસ, ચલો આપણે વાત કરીએ તો કે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટોરી. બહુ જ મજા આવે એવી સ્ટોરી છે, એકદમ રસપ્રદ સ્ટોરી છે, ઇન્ટરેસ્ટિંગ છે, એકદમ મજા આવશે તમને. ચલો, પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર. ચલો, પ્રણવ મિસ્ત્રી છે એ આપણો કેરેક્ટર છે આ સ્ટોરીનું, અને નેટિવ એટલે એનું વતન. તો આ જે પ્રણવ મિસ્ત્રી છે એ વતનની હતો ક્યાંનો? પાલનપુરનો. નોર્થ ગુજરાત શો કેસ્ડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર. ચલો, તો શું કે છે? તો આ જે નેટિવ ઓફ પાલનપુર, પાલનપુરનો જે વતની હતો નોર્થ ગુજરાત, જે ઉત્તર ગુજરાતની અંદર, શો કેસ્ડ ધ ઇમ્પોસિબલી. શો કેસ્ડ ધ મતલબ શું થાય? બતાવવું, કરી બતાવવું. એને કરી બતાવ્યું છે. શું? તો કે ઇમ્પોસિબલી, જે ઇમ્પોસિબલી હતું મતલબ જે શક્ય ન હતું એવું પણ એને બનાવી બતાવી શક્યો છે. શું? તો ફ્યુચરિસ્ટિક વોચ એટલે શું? ભવિષ્યની અંદરની એક ઘડિયાળ બનાવી છે જેનું નામ હતું ગિયર ટુ ધ વર્લ્ડ. અને એ દુનિયાને એને ગિયર આપ્યું હતું. ગિયરનો મતલબ શું છે? એને જે ડિજિટલ વોચ બનાવી છે એનું નામ છે ગિયર. તો કે યસ, એને દુનિયાને આ વોચ આપી છે. ચલો, મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ધ થિંક ટેન્ક ટીમ. ચલો, મિસ્ત્રી છે એ, આ પ્રણવ મિસ્ત્રી છે ને એ હેડ હતો. કેનો? તો થિંક ટેન્ક ટીમનો. થિંક ટેન્ક ટીમનો એટલે શું? તો કે જે કોઈ નવી ફ્યુચર ની અંદર, મતલબ શું, કોઈ નવી એક સર્ચ થતું હોય ને, જ્યારે કોઈ એક્સપ્લોર થતું હોય, મતલબ કોઈ નવી શોધ થતી હોય, ત્યારે એક ટીમ હોય એની ઉપર વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો છે ને કામ કરતા હોય, એને શું કહેવાય? થિંક ટેન્ક ટીમ. સમજાય? ચલો, હવે કઈ ટીમ હતી? તો સેમસંગ રિસર્ચ અમેરિકા. ચલો, તો એ જે અમેરિકાની અંદર સેમસંગ રિસર્ચ કંપની છે એની અંદર એક થિંક ટેન્ક ટીમ હતી, એટલે કે ભવિષ્યની અંદર કંઈક સાયન્ટિસ્ટની ટીમ જે ભવિષ્ય માટે કંઈક નવી શોધ કરતી હોય. એ જે સેમસંગ રિસર્ચ અમેરિકાની અંદર હતી અને એનું નામ હતું સેમસંગ રિસર્ચ, અને જે અમેરિકાની અંદર છે. હુ હેઝ ડિઝાઇન્ડ ધ ડિજિટલ વોચ ધેટ લેટ્સ યુ ચેક મેસેજ વિથ એ ગ્લેન્સ ઓર મેક કન્વેન્શન 007 સ્ટાઇલ. ચલો, આ છે એ. તો કે સેમસંગ રિસર્ચ અમેરિકા છે ને એણે એક વોચ બનાવી છે. હુ હેઝ ડિઝાઇન્ડ, જેને ડિઝાઇન બનાવી છે તે ડિજિટલ વોચ. લેટ્સ યુ ચેક મેસેજ વિથ અ ગ્લેન્સ એટલે શું? ગ્લેન્સનો મતલબ જે તમે મેસેજ આવે ને તરત જ તે તમારી સામે તમે એને જોઈ શકો છો અને ચેક કરી શકો છો. ઓર મેક અ કન્વર્ઝેશન 007 સ્ટાઇલ એટલે શું? તો 007 સ્ટાઇલ એટલે શું? જેમ્સ બોન્ડનું નામ સાંભળ્યું હશે, મૂવી જોયા હશે બધાએ. એની અંદર શું હોય છે? તો એને છે એક ડિજિટલ વોચ પહેરી હોય છે, અને એની અંદર શું થાય છે? તો કોલ કરે છે, અને સામે છે એ બીજો વ્યક્તિ હોય છે જે એને સમજાય છે, જાસૂસ. એને શું આપતો હોય છે? તો આન્સર આપતો હોય છે. તો આવી જ વોચ છે એ આને બતાવી છે, અને એ જ બનાવી છે. એનું નામ હતું ગિયર, જે સેમસંગ રિસર્ચ અમેરિકા દ્વારા પણ એને સહફાળો હતો. ચલો, વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ. જો આપણે વાત કરીએ એ પ્રમાણે શું કે છે? તો એ છે એ આ ગિયર છે એ મતલબ ગિયરની જે ટાઇટલ છે એ વોચ છે, એનાથી તમે કોલ પણ કરી શકો છો. એન્ડ રિસીવ કોલ્સ વિથાઉટ ઇવન ટોકિંગ યોર ફોન. તમે તમારા ફોન ઉપાડ્યા વગર, મતલબ ફોનની જરૂર નથી, તમારા હાથની અંદર એ વોચ આવી જશે અને એનાથી તમે કોલ પણ રિસીવ કરી શકો છો. ઓફ યોર પોકેટ, અને જે તમારા પોકેટની અંદર હશે છતાં પણ તમે એનાથી વાત કરી શકો છો. સેડ પ્રણવ મિસ્ત્રી, આવું પ્રણવ મિસ્ત્રી કહે છે. હાલ પણ આપણે અત્યારે તમે બધાને ખ્યાલ છે આવી વોચ આપણે બધા યુઝ કરી છીએ, એમઆઈ બેન્ડ કરીને આવે છે. તો કે યસ, આ એમઆઈ બેન્ડ 3 છે, 4 છે અને 5 પણ લેટેસ્ટ વર્ઝન આવી ગયું છે. તો આ બધા આપણે યુઝ કરીએ છીએ, એવી જ આ વોચની અહીંયા વાત ચાલે છે. એનાથી આપણે ફોન પણ રિસીવ કરીએ છીએ. હા, એનો એક છે એ, તો કે તમે એમાં વોઇસ સ્પીકર નથી આવતા અને માઇક આવતા નથી. હા, એની માટે એપલની વોચ આવે છે, એ જોઈ છે. તો પણ આ છે એ અહીંયા વોઇસમાં પણ ચાલે છે એવી વોચ આણે બનાવી છે. ચાલો, તો વાત કરીએ. તો હવે પ્રણવ મિસ્ત્રી છે એને થોડાક આગળ વધીએ. વેન હી વોઝ અબાઉટ 11, એ માત્ર જ્યારે 11 વર્ષનો હતો ત્યારે, હી યુઝડ ટુ શે, તો એ છે એ કહેતો હતો. શું કહેતો હતો? હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ચલો, શું કહે છે? ગુજરાતીમાં ટ્રાન્સલેશન આપ્યું છે. પાલનપુરનો છે એટલે ગુજરાતી બિલોંગ કરે છે, નેટિવ એનું ગુજરાતી છે. તો કે યસ, ચલો, હું મોટો થઈને બહુ નામ કમાઈશ, મતલબ હું છે એ મોટો થઉં ત્યારે બહુ જ મોટું એક કંઈક કામ કરીશ. ચલો, આપણે કહીએ છીએ ને કે તમને એ ખબર ના હોય કે શું કરવું,
પણ હા, તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે હું લાઈફની અંદર કંઈક એવું કરી બતાવીશ કે લોકો મને યાદ કરે. તો આપણે આવું બધું જાણીએ છીએ, આવા સુવિચારો છે, આવા મોટિવેશનલ આપણે કોટ્સ જોતા હોઈએ છીએ. ચલો, વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, હું મોટો થઈને ખૂબ જ નામ કમાવીશ, સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. ચલો, પ્રણવ મિસ્ત્રી છે એના ફાધરનું નામ હતું કીર્તિભાઈ, એને કહે છે કે હું મોટો થઈને ખૂબ જ નામ કમાઈશ. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, પણ અમને ક્યારેય ખ્યાલ ન હતો કે આવું થઈ જશે. પ્રણવ વોઝ અ લાઈક એની અધર ચાઇલ્ડ, પ્રણવ છે એ પણ બીજા બધા છોકરાની જેમ જ હતો, બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ બી ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડમિક યર ઓબિસમેન્ટ એન્ડ વિદ્યા મંદિર પાલનપુર. શું કહે છે? એ છે એ સામાન્ય છોકરાની જેમ જ હતો, પરંતુ તેનો આઈક્યુ પાવર, તો કે ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન આપણે એવું કહીએ છીએ, તો શું, તો કે એનો આઈક્યુ પાવર છે એ ખૂબ જ હાઈ હોવાના કારણે ફર્સ્ટ રેન્ક મેળવતો હતો એવરી એકેડમિક યર, દરેક વર્ષની અંદર એ વિદ્યાલક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુરની અંદર સ્કૂલમાં અભ્યાસ કર્યો છે ત્યારે દરેક વર્ષે છે એ ફર્સ્ટ રેન્ક છે એ લઈને આવતો હતો. હી વોઝ અ ગુડ ઇન એવરી એક્ટિવિટી, એ છે એ બધી જ એક્ટિવિટીની અંદર સારો પરફોર્મન્સ આપતો હતો. બી ઇટ સ્ટડીઝ, તે સ્ટડીમાં પણ સારો હતો, મ્યુઝિક પણ અને સ્પોર્ટ્સની અંદર પણ. તો કે યસ, સેડ ધ પ્રાઉડ ફાધર, એના ફાધર આવું કહે છે. મ્યુઝિકની અંદર એ ગાતો પણ હતો એન્ડ સ્પોર્ટ્સની અંદર પ્લે બેડમિન્ટન, તે બેડમિન્ટનની અંદર પણ સારું એવું એનું પરફોર્મન્સ આપતો હતો. તો કે યસ, ચલો આગળ વધી. તો વાત કરે છે એના ફાધર તે કે એ માત્ર ભણવામાં જ નહીં પણ સ્પોર્ટ્સની અંદર મ્યુઝિકની અંદર પણ એ સારું એવું પરફોર્મન્સ આપતો હતો. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, શું કહે છે, એને છે એ પોતાની મધર ટંગ, ટંગ એટલે ભાષા અને મધર એટલે માતા, તો માતૃભાષાની અંદર એણે અભ્યાસ કર્યો હતો ગુજરાતી. તો કે યસ, પાલનપુર બનાસકાંઠા ગુજરાતમાં આવ્યું છે તો ગુજરાતીની અંદર અભ્યાસ કર્યો હતો. એન્ડ લેટર જોઈન્ડ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ, અને એ છે એ પછી શું કરે છે, તો કે નિરમા યુનિવર્સિટી જે અમદાવાદની અંદર છે તો ગ્રેજ્યુએશન ત્યાંથી કમ્પ્લીટ કરે છે. ફોર હિઝ બીઈ ઇન કોમ્પ્રિહેન્શન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, શું કરે છે, તો એ પોતાનું બીઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર કમ્પ્લીટ કરે છે. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, ઈ જે છે એ જાય છે, ક્યાં જાય છે, તો કમ્પ્લીટ ઇઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશનને કમ્પ્લીટ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ આઈઆઈટી મુંબઈ. તો કે યસ, આઈઆઈટી મુંબઈની અંદર પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે, જે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એનું એક સ્પેસિફિક ફિલ્ડ છે એની અંદર. તો કે યસ, ચલો, એનું જે છે એ સ્કૂલ લેવલ છે એ પાલનપુરની અંદર કમ્પ્લીટ થયું, એનું જે કોલેજ છે એ કોલેજ છે એ અમદાવાદ નિરમા એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાંથી કમ્પ્લીટ થાય છે, અને પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ આઈઆઈટી મુંબઈની અંદર, તો કે યસ, સમજાય, ત્યાંથી કમ્પ્લીટ કરે છે. તો કે યસ, ચલો વાત કરીએ એની અંદર, તો કે શું, તો નેક્સ્ટ કહેવા માંગે છે કે હાઉ વિચ અર્ન્ડ હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ અ પ્રેસિડેન્ટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. તો કે એ છે એ આ બાય મિસ્ટેક આવી ગયું છે, એ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે ચલો વાત કરીએ આપણે આગળ. હી સેડ, એ કહે તો કહે છે શું, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ આઈ વર્કડ ઓન વેરાઇડ ફિલ્ડ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, એચસીઆઈ, એઆઈ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. શું કહે છે, મેં મારું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એ કોમ્પ્યુટર સાયન્સની અંદર મેં માસ્ટર કર્યું, પણ એની સાથે સાથે મેં વેરિડ ફિલ્ડની અંદર, મતલબ બીજા ફિલ્ડની અંદર પણ મેં નોલેજ મેળવ્યું. કયું? તો કે ઇન્ટરેક્શન ડિઝાઇન, એટલે કે ડિઝાઇનની અંદર પણ મેં જે માહિતી મેળવી, વધારે નોલેજ મેળવ્યું. રોબોટિક્સ, તો આપણે વાત કરી હતી જે રોબોટિક્સ છે, રોબોટ બનાવવાની જે કલા છે એની અંદર પણ એને માહિતી મેળવી, નોલેજ સારું એવું મેળવ્યું. કોમ્પ્યુટર ગ્રાફિક્સ, તો કોમ્પ્યુટરને ગ્રાફિક્સ છે જે ડિઝાઇન આવે છે કેડ, તો એની અંદર પણ સારું એવું માહિતી મેળવી. એચસીઆઈ, તો એની અંદર પણ મેળવી માહિતી.
એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, તો એચ એ રોબોટિક્સ કઈ રીતના વર્ક કરે, મતલબ કોમ્પ્યુટરની કોમ્પ્યુટરમાં બેઠા બેઠા આપણે કાર ચલાવીએ છીએ ઘરે બેઠા, તો કે યસ ઘરે બેઠા આપણે રોબોટ ચલાવી શકીએ છીએ. આવી જે નવી ટેકનોલોજી આવી છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, તો કે એ પણ એની નોલેજ મેળવ્યું. એમ્બેડેડ સિસ્ટમ, તો કે નવી જે સિસ્ટમ છે એની અંદર, સોરી ઓલ્ડ સિસ્ટમ છે એની અંદર નવી સિસ્ટમ એડ કરીને કઈ રીતના કરી શકાય એ પણ મેં જાણ્યું. અને સોશિયલ કોમ્પ્યુટિંગ અને છે એ પણ મેં માહિતી મેળવી છે. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન, અને આવું લિસ્ટ છે ઘણું બધું છે જે મેં બધું નોલેજ મેળવ્યું હતું. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ, મેં છે એ મારો જે ફિલ્ડ છે એને બહુ જ મોટા પ્રમાણમાં અભ્યાસ કર્યો હતો. એન્ડ રિસર્ચ પેપર, અને એનાથી રિસર્ચ પેપર પણ મેં બનાવ્યા, જે આપણે પીએચડી કરીએ છીએ અને ત્યારે રિસર્ચ પેપર બનાવવા પડે છે, તો એ જ વાત કરે છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ, આ રહ્યા મારા થોડાક પ્રોજેક્ટ જે મેં ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. ટેલ ટચ, લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલ ટચ છે એ મારો એક પ્રોજેક્ટ હતો જેની અંદર તમે અમુક ડિસ્ટન્સ સુધી રહીને પણ શું કરી શકો છો, કંટ્રોલ કરી શકો છો, તો કે યસ સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમે છે અમુક દૂરી અંતર ઉપર રહીને પણ શું છે, સ્માર્ટફોન જે કેમેરા છે તમારા સ્માર્ટફોનનો એનાથી, અને કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમે જે સ્ક્રીન ઉપર ટચ કરો એનાથી તમે કંટ્રોલ કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. તમે મોબાઈલથી કોઈ પણ ઘરના એપ્લાયન્સીસ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને યુઝ કરી શકો છો. સમજાય છે? તો કે યસ, મતલબ મોબાઈલની અંદર તમે એવું બોલશો કે ફ્રીજ ઓન, એટલે છે એ ફ્રીજ ઓપન, તો ફ્રીજ ખુલી જશે. ફ્રીજ છે ક્લોઝડ, તો ફ્રીજ છે બંધ થઈ જશે. ફેન ઓન, તો ફેન ઓન થઈ જશે. ફેન ઓફ, તો ફેન ઓફ થઈ જશે. તો આ જે સિસ્ટમ છે એવી સિસ્ટમ એને ટેલ ટચ દ્વારા નામ આપીને બનાવી હતી પ્રોજેક્ટમાં, તો કે યસ. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ, તો કે યસ. ઇન એ ફન ટી ફન વે, તો કે યસ ટીવી તમે મોબાઈલથી યુઝ કરી શકો છો. આલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. તમે માત્ર સ્ક્રીનથી જ તમે શું કરી શકો છો, આ બધું ચાલુ અથવા બંધ કરી શકો છો. ઇટ્સ અ સિમ્પલ, આ એકદમ સાદી રચના હતી. ટેલ ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. આ ટેલ ટચ છે એ તમને આપે છે શું, તો કે દુનિયાને કોઈ પણ દૂરી ઉપર રહીને, મતલબ ઘરની અંદર થોડીક દૂરી રહીને તમે આ બધું યુઝ કરી શકો છો ફ્રોમ અ ડિસ્ટન્સ, એટલે કે થોડાક. સમજાય? ચલો આપણો લેક્ચર છે અહીંયા પૂરો થાય છે, તો કે યસ અહીંયા છે આપણે આજની અંદર વાત કરી, તો કે પ્રણવ મિસ્ત્રીની, જેના ફાધરનું નામ હતું કીર્તિભાઈ. તો કે યસ, આ પ્રણવ મિસ્ત્રી છે એ પાલનપુરથી બિલોંગ કરે છે. એની જે સ્કૂલ લેવલનું જે એજ્યુકેશન છે એ પાલનપુર વિદ્યા મંદિર છે, વિદ્યાલક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર છે, ત્યાંથી કમ્પ્લીટ કરે છે. તેનું બીઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સની અંદર, તો કે એ છે એ ક્યાં, તો કે નિર્મા કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદથી કમ્પ્લીટ કરે છે. પછી આઈઆઈટી મુંબઈની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન જે કરે છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનની અંદર. અને ત્યાંથી છે એ, તો કે એ ટેલ ટચ અને ગિયર નામની જે વોચ બનાવે છે, અને ટેલ ટચ નામની એક સ્ક્રીન છે, એપ્લિકેશન છે, જેનાથી તમે શું કરી શકો છો, તો બધી જ હોમ એપ્લાયન્સીસને અમુક અંતરથી દૂર રહીને તમે ઓન ઓફ કરી શકો છો. સમજાય? તો આ છે એ, તો કે એને બનાવી હતી, અને એક વોચ પણ બનાવી હતી. વોચ છે એ, તો કે તમે એનાથી કોલિંગ કરી શકતા હતા, એનાથી વોઇસ કોલ કરી શકો, અને તમે કોલને રિસીવ પણ કરી શકતા હતા. આવી ડિજિટલ વોચ પણ એને બનાવી હતી, એનું નામ હતું ગિયર. સમજાય? ચલો આપણો વિડીયો છે આજે અહીંયા પૂરો થાય છે. ફરીવાર મળીશું નવા વિડીયોની સાથે, તો કે યસ, અને ત્યારે આપણે આ સ્ટોરીને કમ્પ્લીટ કરીશું. ચલો જોતા રહો. થેન્ક યુ વેરી મચ.